नर्मदा जिल्लाना केवड़िया खातेना स्टेच्यू ऑफ यूनिटी में अखंड भारतना शिल्पी सरदार भाई वल्लभ भाई पटेल की जन्मजयंती निमित्ते विविध प्रकल्पों लोकार्पण और एकता परेड योजना कार्यक्रम में वडाप्रधान नरेन्द्र भाई मोदी हाजरी आपी हती। स्टेच्यू ऑफ यूनिटी खाते बे दिवस की मुलाकात आवेला वडाप्रधान नरेन्द्र मोदी यूनिटी विविध प्रकल्पों लोकार्पण कर्या बाद एकता परेड कार्यक्रम में हाजरी आपी हती। ज्यारे केवड़िया थी अमदावाद वच्चे शुरू थनार सी प्लेन नु लोकार्पण पण तेमणे कर्युं हतुं। આજે નર્મદા જિલ્લા અને તેમાં ખાસ કરીને કેવડિયા માટે એક આનંદનો અને ખુશીનો દિવસ છે કે દેશના પ્રધાનમંત્રી આ રાષ્ટ્રીય એકતા દિવસના દિવસે એકતા પરેડમાં એમને હાજરી આપી અને ગઈકાલે અનેક ઘણા બધા અલગ પ્રોજેક્ટો એમને લોકાર્પણ કર્યા કે જે પ્રોજેક્ટોની અંદર અનેક લોકોને રોજગારી મળવાની છે, એમાં સ્થાનિક લોકોને પણ રોજગારી મળવાની છે। सरकार तो बधा प्रयत्नों करे छे, पण हूँ आ विस्तार युवानों ने शिक्षित जे युवानों छे भणेला गणेला युवानों ने अपील करूँ छूँ कि आपणमां पड़ेली स्किल छे, आपणमां पड़ेली जे आवड़त छे एने लईने आपणे पण आवा प्रोजेक्टनी अंदर कई रीतना एडजस्ट थईए, कई रीतना काम मळे, रोजगारी मळे ए स्वयं पोते पण प्रयास करीए, कारण के पोताना प्रयत्न सिवाय आपणे कोई परिणाम प्राप्त थवानुं नथी। तो आ जबरदस्त मोटो आजे विकास थई रह्यो छे, तो એમાં આપણે કોઈ ન કોઈ રીતે કોઈ અલગ અલગ પ્રોજેક્ટની અંદર આપણે પણ જોડાઈએ અને આનો લાભ આપણે લઈએ એ બધા જ મિત્રોને હું અપીલ કરીશું। અને આ જે પ્રકારનો જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, આપણે જે દેખાય છે આસપાસના લોકોને પણ આ દેખાય છે, તો આને દેખીને પણ આ ઝડપથી જે વિકાસ થાય એ નજર સમક્ષ જોઈને પણ લોકો આગળ વધવાના પ્રયત્ન કરવાના છે। અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આ વિસ્તારનો વિકાસ આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે શરૂઆતના દિવસોમાં હતું કે આ પ્રોજેક્ટોના કારણે આદિવાસીઓને હેરાનગતિ થશે, અનેક પ્રકારના કોઈકનો કોઈક રીતના મુશ્કેલી સર્જાશે એવું ક્યાંક ને ક્યાંક એમનામાં ગેરસમજ ઊભી કરવામાં આવી હતી, પણ ધીરે ધીરે અહીંના બધા જ લોકોને ખ્યાલ આવતો ગયો છે કે આ ખરેખર આ વિસ્તારના માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે એને લઈને બીજા બધા પ્રોજેક્ટો બની રહ્યા છે આ વિસ્તારના હિત માટેના છે, આ રોજગારી મળી શકે એ રીતના લોકોને ખ્યાલ આવ્યું છે, એટલે ધીરે ધીરે વિરોધ સમી ગયો છે।